સમયસર ઉઠવું નહીં, સમયસર ખાવું નહીં, સમયસર બોલવું નહીં, સમયસર બેસવું નહીં, જે ક્રિયા જે સમય કરવાની હોય. અમારે ત્યાં દસવૈકાલિક સૂત્રમાં લખ્યું છે, કાલે કાલમ સમય રે, સાધુએ જે કાળે જે ક્રિયા કરવાની હોય એ કાળે કરી જ લેવી જોઈએ, ના કરે તો અમને પ્રાયશ્ચિત આવે. તમને કોઈ પ્રાયશ્ચિત છે ખરું? ઉઠવાનો સમય ગયો ઝડપથી. આ હું આવ્યો છું એટલે ઉઠ્યા છો આજે. તમે કહેશો કે કેમ ઉઠી દો કે, અરે તમે નથી ઉઠ્યા, મેં ઉઠાડ્યા તમને. અત્યારે કોઈ મારા સાહેબ તમારા ઘરે આવ્યા હોત તમને વગર કીધે, તમે ક્યાં હોત? બેડરૂમમાં. તમારા સુવાના ટાઈમ ફર્યા એટલે ઉઠવાના ટાઈમ ફર્યા, ઉઠવાના ટાઈમ ફર્યા એટલે નૌકારસીનો ટાઈમ ફર્યો, નૌકારસીનો કાંટો આગળ ગયો એટલે બપોરનો કાંટો ગયો, બપોરનો ગયો એટલે ચાનો કાંટો આગળ ગયો, અને ચાનો ગયો એટલે ચોવિયારનો ગયો. ચોવિયારનો નહીં, ચોવિયાર જ ગયો. આખી ઘડિયાળ ક્લોકને તમે ફેરવી નાખીશ. તમે સામે ચડીને દુઃખને શોધી રહ્યા છો, તમને ખબર ન પડે એવી રીતના કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન, એ જેમ દુઃખને મેળવવાના બે રસ્તા છે એમ દુઃખને મેળવવાના ત્રણ રસ્તા છે. એડવાઇસ, ઘણાની આદત હોય છે ચાલતા ને ચાલતા સલાહ આપતા જ જવાની હોય છે કે નથી હોતી? હું આપું એને એડવાઇસ ના કહેવાય. તમે કહેજો પેલું તમને જ છે. આ નો એડવાઇસ. જો સલાહ આપવા કરતા સ્નેહ વધારે આપો, સુખી થઈ જશો. એક નોકરને સલાહ આપીને પણ સુધારી શકાય છે, એક નોકરને તમે સ્નેહ આપીને પણ સુધારી શકો છો, પણ બેમાં ફરક છે. સલાહ આપીને જે સુધારો આવે છે કામ ચલાવ આવે છે, સ્નેહ આપીને જે સુધારો આવે છે કાયમી આવે છે. અઢી સિંહની વાડીનું દેરાસર બનતું હતું ને, હરકોર શેઠાણી બહાર બેસતા હતા રૂપિયાનો ડબ્બો લઈને. મજૂરને થયું કે આટલા બધા રૂપિયા ડબ્બામાં છે, આખા ડબ્બો જ ઉપાડી લો. રાત્રિના સમયમાં હરકોર શેઠાણીના બંગલામાં પહોંચી ગયો, બારીમાંથી કૂદકો માર્યો, અંધારામાં પણ હરકોર શેઠાણીએ જોઈ લીધું, કોણ આવ્યો? તમારા ફ્લેટની અંદર અચાનક દરવાજો ખોલીને કે પાછળની બારીમાંથી કોઈ અંદર આવે, તમે શું કરો? બંગલા જોખમી થતા જાય. બે દિવસ પહેલાના મેસેજ છે ને તમારી પાસે, બંગલા જોખમી થતા જાય છે. બંગલા જોખમી થતા જાય છે એ કરતા તમારા સંતાનોને તમે વિદેશ મોકલો છો ને, એ વધારે જોખમી થતું જાય છે. અલ્પેશભાઈ દીકરાને મોકલ્યા પછી એને અહીંયા લાવવાનો કે તમારે ત્યાં જવાનો? નહીં, બે દિવસ પહેલા એક ભાઈ મને રસ્તામાં મળી ગયા, અજૈન ભાઈ, મને કે આશીર્વાદ આપો. મેં કહ્યું શેના? વિઝા મળી જાય. હવે હું સમજો વિઝા મળી જાય એટલે વિદ્યા મળી જાય, પ્રાકૃત વિદ્યાનું પ્રાકૃતમાં વિઝા થાય એટલે મેં કીધું, અને બોલવામાં તકલીફ પડતી એટલે વિદ્યા મળે. અમારી આગળ તો વિદ્યા જ માગવાની હોય ને. મેં કીધું હવે વિદ્યા, તો બાજુમાં બીજા ભાઈ બેઠા હતા એ વિદ્યા સમજ્યા. એ કે હવે આ ઉંમરે તમને થોડી વિદ્યા ચડે. મેં કહ્યું ભાઈ જિંદગીના છેલ્લા દિવસ સુધી ચડે જો તમે મહેનત કરો. ઓલાએ ફરી ખુલાસો કર્યો, વિદ્યા નહીં વિઝા. એટલે મેં પછી કીધું હવે આ ઉંમરે વિઝા લઈને શું કરવાનું તમારે? 50, 60 ને 70 ની ઉંમરે પણ તમને વિઝા મળતા હોય તો યુ આર રેડી. જેટલા સંતાનો પરદેશમાં ગયા છે એટલા મા બાપ બંગલામાં રહેતા હોય ને, તો પણ હું એમ કહું છું તમે બંગલામાં નથી રહેતા, તમે ઘરડા ઘરમાં રહ્યો છો. વોટ ઇઝ ધ ડિફરન્સ ઓફ ઘરડા ઘર એન્ડ યોર બંગલોઝ? બંગલાના ઘરડાઘરમાં ફરક શું પડ્યો? ઉલટાનું, બંગલા કરતા ઘરડાઘર સારું. ઘરડાઘરમાં 30 થી 35 જણા હોય છે ને, તો પરસ્પર એકબીજાની સાથે વાતચીત કરી શકે છે. તમારા બંગલામાં હું તો ને હું હોય એકબીજાનું મોઢું જોવા તૈયાર નથી હોતા. દીકરો ત્યાં, મેરેજ કરીને એની વાઈફને પણ ત્યાં. હવે શું કરો? હવે જોબ કરીએ છીએ, હવે હમણાં 10 વર્ષ તો અમે નહીં આવી શકીએ. જે ઉંમરમાં ખરેખર તમને જરૂરિયાત હતી એ ઉંમરમાં તમારા સંતાન ત્યાં હોય અને તમે અહીંયા.